સુરતમાં શહેર પોલીસે રાજ્યકક્ષાની ડીજી પિકઅપ વોલીબોલ 2023 સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં રેન્જ અને કમિશનરની ટીમ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે પોતાના જૂના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે હું આજે રાજનીતિમાં સારું કામ કરું છું એની પાછળ પણ પોલીસની તાલીમ પણ જવાબદાર છે. એક પોલીસ પણ સફળ રાજનેતા બની શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં આજથી 24 વર્ષ પહેલાં પોલીસમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારે અહીં આવી જૂની યાદો તાજી થઈ ગઈ છે. હું કોન્સ્ટેબલ હતો ત્યારે અમે પણ વોલીબોલની રમત રમતા હતા. ઇન્ડોર સ્ટેડિયમમાં રમવાની તક મળે તે પણ ખૂબ મોટી વાત છે. પોલીસકર્મીઓ રમતગમત થકી ફિટ રહે તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શહેરમાં વડોદરા સિટી, અમદાવાદ રેન્જ, SRP, અમદાવાદ સિટી, ભાવનગર રેન્જ, ગાંધીનગર રેન્જ, રાજકોટ સિટી, પંચમહાલ, સુરત સિટી અને વડોદરા રેન્જના પોલીસકર્મીઓ ભાગ લીધો હતો. આ વખતે સ્પર્ધામાં પુરુષની કુલ 10 ટીમ તો મહિલાની કુલ 6 ટીમ હતી. સુરતમાં વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું હતું. વોલીબોલ સ્પર્ધા 2023નું જે આયોજન થયું તેમાં સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ત્યાં હાજર રહીને પોતાના જૂના સંસ્મરણો પણ વાગોળ્યા હતા. આજે સ્પર્ધા યોજાય તેમાં પુરુષોની 10 ટીમ અને મહિલાઓની 6 ટીમોએ ભાગ લીધો હતો. જીતવા માટેનો કોઈ પ્રયત્નમાં કચાશ નહીં હોવી જોઈએ. ઘણીવાર હું તો ગર્વ સાથે એમ કહું છું કે પોલિટિકલી જો કંઈ મને કોઈ સક્સેસ ગણતું હોય તો એની અંદર પાયામાં પોલીસ છે, કે પોલીસમાં મળેલી ટ્રેનિંગ, એમાં પોલીસમાં રહેલા સમયમાં વિતાવેલો સમય, એના કારણે જે કંઈક સારી ક્ષમતા તે વખતે પ્રાપ્ત થયેલી, એના કારણે આજે પણ થાક્યા વગર 68 વર્ષે પણ આટલું જ્યારે કામ કરી શકીએ છીએ એની પાછળ પોલીસ છે. એટલે આપ સૌ પણ ગર્વ લઈ શકો છો કે પોલીસ પોલિટિક્સમાં પણ સફળ થઈ શકે એમ છે.